હોલીકા દહન માં ભૂલ થી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીતર મુશ્કેલી આવવાની માન્યતા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ હિન્દુ ધર્મના દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલું છે હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે અને તેના બીજા દિવસે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ અનુસાર લોકો હોલિકાની પરિક્રમા કરીને તેની પૂજા કરે છે તેમજ હોળીને નાળિયેર ધાણી ખજૂર વગેરેનો ભોગ પણ ચડાવે છે પંચાંગ અનુસાર ચૌદમી માર્ચની રાત્રે ભદ્રકાળ પસાર થયા પછી હોલિકા દહનનો શુભ સમય અગિયાર ચૌદ નો છે હોલિકા દહન દરમિયાન લોકો તેમના જીવનની પરેશાનીઓને ઘટાડવા માટે વિવિધ પ્રકારની પૂજાઓ અને પહેલી વાર પોતાના સાસરે આવે છે તેને હોલિકા દહન ન જોવું જોઈએ આને શુભ માનવામાં આવતું નથી એવું પણ કહેવામાં આવે છે કે આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને વ્યક્તિને ઘણી મુશ્કેલ

એવું કહેવાય છે કે હોલિકા દહનમાં દરેક વ્યક્તિ પોતાની નકારાત્મકતાને બલિદાન આપવામાં આવે છે સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે સાસુ અને વહુએ ક્યારેય એક સાથે હોલિકા દહન ન જોવું જોઈએ આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે ઘરમાં પરેશાનીઓની વધવાની પણ સંભાવનાઓ વધી જાય છે જે માતા પિતાનું એક જ સંતાન છે તે હોલિકાના દર્શન કરે તે શુભ નથી ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહન ની પરંપરાઓનું પાલન કરવું જોઈએ આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ